वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा श्री घनश्याम महाराज, सदा अपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। बे वीक पहला अपने एक नानी वात सांभली, एटला बदा भक्तों राजी थया, एटला बदा भक्तों ना मैसेज फोन आव्या। घणीक वार मोटी वात ने समझवा माटे कोई टेक्निक जरूरी छे, टेक्निक जे नथी देखातू एने समझवा माटे देखाती वस्तुनु अवलंबन लेवू पड़े छे। एटला माटे दृष्टांत द्वारा सिद्धांत सुधी पहुंचाई छे। उपायः शिक्षमाणानां बालानां उपलालनः, शास्त्रोमां आवी पद्धति बतावी। आओ अघरामां अघरो जे मुद्दो छे, गहनमां गहन जे विषय छे, એ વિષયને આપણે ખૂબ સરળતાથી સમજવા પ્રયત્ન કરીએ છીએ। કયો વિષય છે તમે બધા જાણો છો, આ નાની ફોર્મ્યુલા 7-11 પ્રિન્સિપલ। 7-11 આંકડો બધા જાણે છે। 7-11 આવે એટલે બધાના મગજમાં અમેરિકામાં ચિત્ર સ્પષ્ટ થાય। શું બોલો થોડું, કોઈ સ્ટોર તરીકે ઓળખે છે। દુનિયામાં સારી નરસી ઘણી બધી ઘટનાઓ આંકડા સાથે જોડાયેલી છે, પણ આજે આપણે આ આંકડાના સહારે અધ્યાત્મ જગતનું ગહનમાં ગહન જેને રહસ્ય કહી શકાય એવી વાત સમજવી છે। 7-11 પ્રિન્સિપલ શું છે આગળ આપણે થોડું સમજતા જઈએ। અક્ષરધામમાં જવા માટેની બે પાંખ, ટુ વિંગ્સ ઓફ અક્ષરધામ, આપણા સંતોએ આ શબ્દ વાપર્યો છે। કયા સંદર્ભમાં આ શબ્દ છે? તો આત્યંતિક કલ્યાણ માટેની બે પાંખો, આજ્ઞા અને ઉપાસના। તમે મારી બાજુ નહીં, આ બાજુ જોજો। આજ્ઞાની વાત આવે એટલે આજ્ઞા કોને કહેવી? કરોડો માણસના મનમાં સવાલ થાય છે। ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાભારત કહે છે, ધર્મનું પાલન કરવું છે, પણ ધર્મનો ચોક્કસ માર્ગ લોકોને મળતો નથી। આજ્ઞા એટલે શું? શિક્ષાપત્રી। અને ઉપાસના એટલે શું? વચનામૃત। આ બે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા છે ને, તાળીઓથી વધાવીએ મહારાજને। આ બે ગ્રંથ સલામત છે ને ત્યાં સુધી અક્ષરધામનો આત્યંતિક કલ્યાણનો માર્ગ આ પૃથ્વી ઉપર સલામત રહેશે। મહારાજને ફરીવાર તાળીઓથી બધાવીએ। મહારાજે મોટામાં મોટી કૃપા કરી,
હવે શિક્ષાપત્રી અને વચનામૃત એનો સાર શું છે? આજ્ઞા એટલે મહારાજની મરજી. હજી એના કરતા આગળ જઈએ તો મહારાજની મરજી એટલે મહારાજનું, થોડું જોરથી બોલો, માનવું. ઉપાસના એટલે મહારાજની, થોડું તમારે બધાએ બોલવાનું છે. ઉપાસના એટલે મહારાજની મૂર્તિ એટલે સરસ. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ બોલ્યા, ભગવાનને માને છે છતાં ભગવાનના વચનનો અનાદર કરે છે એના જેવો કોઈ અધમ નથી. બોલો આ પંક્તિમાં કોણ ન આવે? ભગવાનને માનનારની સંખ્યા વધતી જાય છે, ભગવાનનું માનનારની સંખ્યા ઘટતી જાય છે. ગઈકાલની રાતની પૂજ્યપાદ ગુરુજીની કથા કેટલાય સાંભળી હતી? ઊંચી આંગળી કરો બરાબર. એટલી સરસ ગુરુજીએ વાત કરી હતી, એટલી સરસ. ધર્મ જડ નથી, બળવાન માટેનો ધર્મ જુદો છે, નિર્બળ માટેનો ધર્મ જુદો છે, સાનુકૂળ પરિસ્થિતિનો ધર્મ જુદો છે, પ્રતિકૂળ પરિસ્થિતિનો ધર્મ જુદો છે. આપણે ઘણીક વાર આપણે માનેલા ધર્મ પ્રમાણે વર્તન કરી ભગવાનની આજ્ઞા ઉપર કુઠારાઘાત કરીએ છીએ. ભગવાનની મરજીને કેમ ઓળખવી? અઘરું છે. ભગવાનની ઉપાસના કેમ દ્રઢ કરવી? એના કરતા અઘરી બાબત છે. આગળ શ્રીજી મહારાજ વચનામૃતમાં બે વાતને વારંવાર વણે છે. કેવી રીતે? અલગ અલગ શબ્દોથી. વચનામૃત ગઢપુર પ્રથમનું 31 સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે, અને એ બે વાના જેને ન હોય તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. એનો મતલબ આ લોકની નાનપ મોટપ જુદી રીતની છે, અક્ષરધામની નાનપ મોટપ જુદી રીતની છે. આ લોકમાં સત્તા અને સંપત્તિના જોરે નાનપ અને મોટપ ગણાય. વાત સાચી કે ખોટી? થોડું જોરથી જવાબ આપવાનો. વાત સાચી કે ખોટી? એક ગામના રાજા કરતા 5 ગામનો રાજા કેવો કહેવાય? હા, તમે બોલ્યા ખરા. $5,00,000 કરતા જેની પાસે $50,00,000 હોય કેવો કહેવાય? સમજી ગયા તમે? લો, આવું બોલો તો ખબર પડે કંઈક. સાંભળો, આ લોકની નાનપ મોટપ જુદી છે, અક્ષરધામમાં જવા માટેની નાનપ મોટપ જુદી છે. આ લોકમાં સત્તા અને સંપત્તિથી અક્ષરધામ માટે મહારાજ એમ કહે છે, ભગવાનના નિશ્ચય કરીને અને ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને. આગળ કેટલી સરસ આ બધી વાતો છે, એટલી નાની સૂક્ષ્મ સમજવા જેવી વાત છે. આજ્ઞા એટલે શિક્ષાપત્રી. આપણા સંતોએ કીર્તનોમાં કાવ્યોમાં ઉપમા આપી શિક્ષાપત્રી નિસરણી છે. અક્ષરધામના 212 પગથિયા છે. હવે આપણે 50 માળ ઉપર જવું હોય પણ પગથિયા ન હોય તો ન જઈ શકાય. પણ પગથિયા છે, સીડી છે, પણ શક્તિ નથી તો ચડી શકાય. સીડી પણ જરૂરી છે અને શક્તિ પણ જરૂરી છે. એનર્જી પણ જોઈએ. એનર્જી ક્યાંથી મળે છે? ઉપાસના એ વચનામૃતનું સ્વરૂપ છે. વચનામૃત આપણને મહિમાથી, આપણને ભક્તિથી શક્તિમાન બનાવે છે. અને જ્યારે શક્તિ આવે છે ત્યારે આજ્ઞાના પગથિયા સડસડાટ ચડી જઈએ છીએ, અને ત્યારે અક્ષરધામ સુધી આપણને કોઈ રોકી શકતું નથી. ઉપાસના અને આજ્ઞા, અત્યાર સુધી આપણે શબ્દ વાપરતા હતા આજ્ઞા અને ઉપાસના. હવે કેવી રીતે આ સમજવાનું છે? કારણ કે ઉપાસનાનો સંદર્ભ એટલો મોટો છે, મોટા ઋષિઓ મોટા મહાત્માઓ એમાં ભૂલા પડી ગયા છે. ગઈ સભામાં આપણે સાંભળ્યું મુક્તાનંદ સ્વામીએ જે અમૃત પ્રેમાનંદ સ્વામીને પાયું, પ્રેમાનંદ સ્વામીએ અહોભાવના ઓડકાર સાથે અમૃત એની રચના કરી અને એક નાનું કાવ્ય ગૂંથ્યું, મહારાજ પાસે કાવ્ય પ્રાર્થના રજૂ કરી, મહારાજ એટલા બધા રાજી થયા, ફરીવાર ગૌરાવી એટલા રાજી થયા, સંતોને ભક્તોને નિત્ય સાયમ પ્રત્યે ગાવા માટેની આજ્ઞા કરી. 200 વર્ષથી આપણા સત્સંગમાં ગવાતી આ પ્રાર્થનાને તાળીઓથી વધાવો. આપણે ગાઈએ છીએ એમ નહીં, ગાઈ નાખીએ છીએ. આ પ્રાર્થના હૃદયમાંથી જો ગાઈએ ને,
આખું વચનામૃત, આખી શિક્ષાપત્રીનો સાર આપણે રોજ વાંચીએ છીએ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એમાં સાત બાબત પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થનામાં લીધી. આ ઉપાસનાનું સ્વરૂપ છે, એટલે કે ઉપાસનાનો સાર બધો એમાં આવી ગયો. 11 બાબત જે આજે લેશે આપણે શ્રવણ કરીશું એમાં આજ્ઞાનો બધો સાર આવી ગયો. હવે આપણે આગળ જઈએ. સત્સંગમાં બહુ મોટી મિસ્ટેક થઈ રહી છે, બિગ મિસ્ટેક. કઈ? આજ્ઞાના નામે ઉપાસનાનું ખંડન થયું, ઉપાસનાના નામે આજ્ઞાનું ખંડન થયું. પંખીની ડાબી પાંખ કાપો કે જમણી પાંખ કાપો, એક પાંખ વિનાનું પંખી ક્યારે ઉડી શકતું નથી. સમજાય છે ને? એવી જ રીતે એક સાધન મજબૂત છે પણ બીજું સાધન એનું નબળું છે, ક્યારે ઉડી શકવાનો નથી. આ સત્સંગનું સત્ય ક્યાં છે? એક સિક્કાની બે બાજુ છે. કાર્યાણીનું વચનામૃત 11મું, બંને સાધન અરસપરસ પૂરક છે, એકાબીજાના સહાયક છે. કેવી રીતે? આ સત્સંગમાં બહુ સરસ સંતોએ વાતો કરી છે, થોડી વાતો આપણે સમજતા જઈએ. ઉપાસના માટે ઉપાસનાનો શાબ્દિક અર્થ, શાસ્ત્રીય અર્થ કેવો છે? ઉપ એટલે સમીપે, પાસે. ની સમીપે, આસન એટલે બેસવું. જે જ્ઞાન આપણને ભગવાનની પાસે બેસાડી શકે તે જ્ઞાનનું નામ ઉપાસના છે. એવી સમજણ આપણા જીવનમાં આવે આપણે અખંડ ભગવાનની પાસે રહી શકીએ, ભગવાન આપણને બાજુમાં બેસાડી દે. વેદો તો ત્યાં સુધી કહે ભગવાન પોતાના ખોળામાં બેસાડે છે. કેવી રીતે? જેમ નાના બાળકને પિતા પોતાના પગ ઉપર પગ મુકાવી છોકરાને તેડી અને ખોળામાં બેસાડે છે. જુષ્ટસ તતસ તેન અમૃતત્વ મેતી, આટલો પ્યાર આપી પરમાત્મા પોતાની ગોદમાં એક જીવાત્માને સ્વીકારે છે. આ તત્વનું નામ છે ઉપાસના. ભગવાનની પાસે બેસાડી દે છે. રાધાને લક્ષ્મીનું સ્થાન એક જીવાત્માને મળી જાય છે. આટલી મોટી પ્રાપ્તિ પણ ક્યાં ખોટ છે? ખરી કસોટી કઈ છે? આ એક એક સ્લાઇડ ઉપર એક એક કલાક બોલી શકાય પણ આપણે સમજાવવા માટે આ લખીને તમને બતાવીએ છીએ, તમે પાક્કું કરી શકો. ખરી કસોટી કઈ છે? ઉપાસના કેટલી પાક્કી છે એ ખબર કેવી રીતે પડે? વાણીથી નહીં. બહુ કડાકા ભડાકા કરનારા તૂટી ગયા છે. વાણી એ ઉપાસનાનો વિષય નથી. ઉપાસના પાક્કી છે એની ખરી ખાતરી કેવી રીતે થાય? જેટલી આજ્ઞા પાળે છે એટલી ઉપાસના પાક્કી છે. 10% પાળે છે તો કેટલી ઉપાસના? થોડું બોલો. ઉપાસનાની મોટી મોટી વાતો કરનારા એક બહુ સારા સત્સંગી તમાકુ ખાય. એને કોઈ પૂછ્યું કે તમે આટલી મોટી ઉપાસનાની વાતો, વચનામૃતની કડકડાટ વાતો કરો અને તમાકુ ખાઓ, ત્યારે શું કહે ખબર? અરે ભગવાને ગણિકાનું કલ્યાણ કર્યું, વેશ્યાઓનું કલ્યાણ કર્યું, અમારું નહીં કરે? ભગવાનના મહિમાનો અધ્યાત્મ જગતમાં પુષ્કળ દુરુપયોગ થયો છે. માફ કરજો, જગતમાં બધા સારા કામ અને બધા ખરાબ કામ પૈસાથી થાય, અને સત્સંગમાં અધ્યાત્મ જગતમાં બધા સારા કામ અને બધા ખરાબ કામ મહિમાના બળે થાય છે. આ ડિફરન્સ જો સમજાઈ જાય ને, બહુ અઘરી વાત છે, કડવી વાત છે. સારું કરવું છે જગતમાં, તમારે યજ્ઞ કરવો છે, દાન કરવું છે, સહાય કરવી છે, સેવા કરવી છે, શું જોઈએ? થોડું બોલો ને, વિટામિન એમ. અને કોઈને ખોટું કરવું છે તો પણ? આતંકવાદ, આ બધું ક્યાંથી ઊભું થાય છે? યાદ રાખો, ભગવાનના મહિમાનો દુરુપયોગ થાય છે એટલે આજ્ઞા તોડે છે. ઉપાસનાની કસોટી આજ્ઞામાં છે, આજ્ઞાની કસોટી ઉપાસનામાં છે. આજ્ઞા પાલન એ જ નિષ્ઠાની ખરી કસોટી છે. થોડો આગળ વધીએ. હવે આપણે ઉપાસનાની સાત બાબત ગયા સત્રમાં શ્રવણ કરી હતી. આજે આજ્ઞા સંબંધી 11 બાબત સાંભળવાની છે. 7-11 પ્રિન્સિપાલ, આ નાનો આંકડો તમારા બધા મગજમાં છે પણ હવે આ આંકડાને ધ્યાનમાં રાખી આ મોટી સિદ્ધાંતિક વાત આપણે દરરોજ યાદ કરવાની છે. ક્યારે? જ્યારે આરતી પૂરી થાય
પ્રાર્થના ગાઈએ. મને બે ચાર ભક્તોએ કહ્યું કે સ્વામી, હવે પ્રાર્થના ગાઈએ છીએ ને આખો ભાવ હૃદયમાંથી જુદો પ્રગટ થાય છે. તમારામાંથી કોઈએ અનુભવ્યું એવું? કેટલાય ઊંચી આંગળી કરો, ખ્યાલ તો આવે? કોઈ નહીં. વાલા ભક્તો, આ પ્રાર્થના આપણે કરીએ છીએ કરવા ખાતર નહીં, હવે આ પ્રાર્થનાને હૃદયથી કરીએ. 7-11 સાત બાબત ઉપાસના સંબંધી છે, ઉપાસનાના સ્વરૂપને મજબૂત કરનારી છે. 11 બાબત આજ્ઞાનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજ આજ્ઞા વિશે શું કહે છે? વચનામૃતના શબ્દો. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે દ્રઢ રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે. જીવને આનંદ આવે ભગવાન જેવો આનંદ આવે ક્યારે? વચનામૃત પ્રમાણે જવાબ આપો. લો, પરમેશ્વરના વચનને વિશે જીવ જ્યારે રહે છે ને ત્યારે ભગવાન જેવો આનંદ જીવ ભોગવે છે. હવે એક છેલ્લી નાની વાત. મહારાજ શાસ્ત્રમાં પુનરુક્તિ, એકને એક વાતને રિપીટ કરવી દોષ છે, પણ તમે આ ટેક્સ્ટમાં જુઓ, લાલ અક્ષરથી દેખાય છે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, એકવાર બોલ્યા મહારાજ, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. ફરીવાર ક્લેશ થાય છે શબ્દ વાપ્યો. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું. 3 વાર મહારાજે કહ્યું. ભગવાન સ્વામિનારાયણ આટલું રિપીટેશન ન કરે. શાસ્ત્રમાં પુનરુક્તિ દોષ માટે છે, પણ ક્યારેક અતિ દ્રઢ વાત કરાવી હોય ને કોઈને, ત્યારે એકવાર નહીં, બે વાર નહીં, 3 વાર કહેવાનો રિવાજ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કોઈ વાતને 3 વખત વાપરી હોય એવી બહુ ઓછી વાત છે. એમાંની મહત્વની એક વાત છે આ, તાળીઓથી વધાવીએ. હવે આપણે આ વાતની શરૂઆત કરીએ. હરિચરિતામૃત સાગરમાં પણ આપણે જ્યાં જ્યાં સંદર્ભ આવે છે તમે જુઓ, મુક્તાનંદ સ્વામીએ 15 માગણી મહારાજ પાસે કરી, એમાંની સ્વામીની આ માંગણી તમે જુઓ. તવ મૂરતે અરુ વચન તુમ્હારો, તવ મૂરતે અરુ વચન તુમ્હારો, અનાદર કરે ન મન હમારો, અનાદર કરે ન મન હમારો, મન કો દરેક મહાપુરુષોના જીવનમાં ઊંડા ઉતરોને બે જ વસ્તુ દેખાય છે, આજ્ઞા ઉપાસના. બે એવી પાંખ છે, આ પાંખ આવી જાય ને અક્ષરધામ સુધીની ગતિ કોઈ અટકાવી ન શકે. આ બે એવી બાબત છે, બે બાબત જીવનમાં આવી જાય ને તો એની ગતિને કોઈ અટકાવી ન શકે. હવે આજે આપણે શ્રવણ કરવું છે આજ્ઞા વિશે. આવો, પ્રેમાનંદ સ્વામીના પદને આપણે પ્રેમાનંદ સ્વામી જેવું હૃદય બનાવી અને પ્રભુને પ્રાર્થના કરી અને શ્રવણ કરીએ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખ ધામ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, મહાત્મ જ્ઞાન ચ ભક્તિ તવ એકાંતિક સુખ ધામ.
વિવેકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, વિવેકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. હે મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ, મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ. મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર, મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, દોષન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. પ્રેમાનંદ સ્વામી, હે ઘનશ્યામ, હે સુખધામ, તમારા સ્વરૂપનો અતિ ઉત્તમ નિશ્ચય, નિર્વિકલ્પ નિશ્ચય અમને થાય એવી દયા કરો. બીજી પ્રાર્થના, હે સુખધામ શ્રીહરિ, આપના સ્વરૂપની મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ અમારા જીવનમાં દ્રઢ થાય એવી દયા કરો. ત્રીજી પ્રાર્થના, હે ધર્મકુમાર, ધર્મપુત્ર, ભક્તિનંદન એવા પ્રભુ, તમારા ભક્તપણામાં કોઈ પણ પ્રકારની ખોટ ન રહે એવી દયા કરો. પ્રેમાનંદ સ્વામીની આ ત્રણ પ્રાર્થના. ચોથી પ્રાર્થના, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, એકાંતિક તવ દાસ કો દિજે સમાગમ મોય, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય, એકાંતિક તવ દાસ કો દિજે સમાગમ મોય. નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ, એહી માગુ કરી વિનય હરિ સદા રાખિયો પાસ, એહી માગુ કરી વિનય હરિ સદા રાખિયો પાસ. પ્રેમાનંદ સ્વામીની ચોથી પ્રાર્થના છે, હે પ્રભુ, તમારા હરિભક્તનો ક્યારેય પણ દ્રોહ ન થાય. પાંચમી પ્રાર્થના સ્વામીની છે, હે પ્રભુ, આપના એકાંતિક સંત અને ભક્તનો નિત્ય સમાગમ આપજો. છઠ્ઠી પ્રાર્થના છે, હે પ્રભુ, તમારા આવા ને આવા દર્શન અમને અખંડ થયા કરે, અમારી આંખોની આગળ તમારી મૂર્તિ અખંડ રહેમા કરે. અને સાતમી સ્વામીની પ્રાર્થના છે, હે પ્રભુ, તમારા દાસનો દાસ કરી, તમારા ચરણોની ધૂળ કરી, તમારા ચરણોની દાસી કરીને પણ અમારે અમને તમારી સાથે તમારી પાસે રાખજો. પ્રેમાનંદ સ્વામીની આ સાત બાબત પ્રાર્થનાઓ આપણા જીવનમાં ઉપાસનાને દ્રઢ કરનારી છે. આ સાત બાબત જેના જીવનમાં આવે એનું જીવન ઉપાસનાયુક્ત બને છે. એકાંતિક ભક્તનો સંગ, અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, આ બધી ઉપાસનાની બાબતો છે. આપણે આગળના પ્રવચનમાં બધી વાત શ્રવણ કરી. આવો, મેં કહ્યું ને, પ્રેમાનંદ સ્વામીની જેમ આપણે હૃદયને કોમળ બનાવવું પડશે. પ્રેમાનંદ સ્વામી હવે આગળ પ્રાર્થના કરે છે, જે આપણે આજે શ્રવણ કરવી છે. હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ સુનો બાત, દયા સિંધુ સ્તવન કરી માગુ વસ્તુ સાત, હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ સુનો બાત, દયા સિંધુ સ્તવન કરી માંગો વસ્તુ સાર, હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ સુનો બાત, હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ. આટલા બધા ભક્તો અવાજ આવવો જોઈએ. હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ સુનો બાત, હે કૃપાલુ, હે ભક્તપતે, ભક્તવત્સલ સુનો બાત, દયા કૃપાળુ, હે ભક્તોના પતિ, હે ભક્ત વત્સલ, હે દયા સિંધુ, સ્વામીના શબ્દો તો જો તાળીઓથી વધાવો. જગત માટે આંસુ પાડનારની ખોટ નથી. ભગવાનની મૂર્તિને સંભાળી એકવાર આંસુ પડી જાય ને તો પણ મારો મહારાજ રાજી થાય. અને પ્રેમાનંદ સ્વામી માટે કહી શકાય, એક દિવસ એક રાત એવી વીતી નથી કે પ્રેમાનંદ સ્વામી મૂર્તિની સ્મૃતિમાં રડ્યા ન હોય. આવા સંતને તાળીઓથી વધાવીએ.
આપણા હૃદયમાંથી ક્યારેક પ્રભુ માટે આવી પ્રાર્થના પ્રગટ થવી જોઈએ. હે મહારાજ, હે દિનબંધુ, હે દિનાનાથ, હે દયાળુ. આ તો પત્ની ભાગી જાય ત્યારે પ્રાર્થનાઓ પ્રગટ થાય, બાયોપ્સી કરવાની આવે ત્યારે આપણી પ્રાર્થના. બાપરે બાપ. કોઈ બહુ સરસ વાત કરી કે ચુંબક હોય ને એની સામે લોઢું હોય ને તો ઓટોમેટિક ખેંચાઈ જાય, પણ લબ્બર હોય તો ન ખેંચાય. ત્યારે તમારા જેવા કોઈ સજ્જને કહ્યું કે લબ્બર હોય ને એને સળગાવીએ ને તો ચોટે. એમ આજના ભક્તો કેવા છે? હવે પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થનામાં શાસ્ત્રોના મર્મ, સ્વામીએ પોતાનું હૃદય નીચોવી નાખ્યું હોય એવું લાગે છે. હવે સ્વામી આગળ બીજી પ્રાર્થના કરે છે. પ્રભુ દયા કરી મારી આ સાત વાત યાદ રાખજો, આ સાત બાબત મારા જીવનમાં દ્રઢ થઈ દયા કરજો, આ સાત વાત મારા ઉપર કૃપા કરીને આપો. પ્રભુ મારે બીજું કશું નથી જોતું, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિને દ્રઢ કરવા માટે, મૂર્તિને ધારણ કરવાની પાત્રતા મેળવવા માટે આ સાત બાબત જીવનમાં જરૂરી છે. હવે સ્વામી આગળ લખે છે. સહજાનંદ મહારાજ કે સબ સત્સંગે સુજાન, તાકો હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ. સહજાનંદ મહારાજ કે સબ સત્સંગે સુજાન, તાકો હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ. હે સહજાનંદ સ્વામી, આપના તમામ સુજાણ એટલે ડાયા સત્સંગી માટે શિક્ષાપતિ પ્રમાણે દ્રઢ વર્તવું એ જ નિયમ છે, એ જ ધર્મ છે, એ જ જીવન છે. શિક્ષાપતિ જેવો ગહન ગ્રંથ, એની કેટલી બાબતો યાદ રાખવી સ્વામી પ્રાર્થના કરે છે. પ્રભુ શિક્ષાપતિનો સાર મુક્તાનંદ સ્વામીએ મને કહ્યો છે એટલો પ્રભુ તમારી પાસે પ્રાર્થના કરીને માગું છું. આ 11 બાબત મારા જીવનમાં દ્રઢ થાય એવી દયા કરજો. સો પત્રી મેં અતિ બડે નિયમ એકાદશ જો, તાકે વ્યક્તિ કહત હું સુનિયો સબ ચિત પ્રોય. સો પત્રી મેં અતિ બડે નિયમ એકાદશ જો, તાકે વ્યક્તિ કહત હું સુનિયો સબ ચિત પ્રોય. સો પત્રી મેં અતિ બડે નિયમ એકાદશ જો, પત્રી મેં અતિ બડે નિયમ એકાદશ જો, એ તાકે રીતે કહત હું સુનિયો સબ ચિત પ્રો. એ તાકે રીતે કહત હું સુનિયો સબ ચિત પ્રો. સન કરની જંત કે પર પ્રિય સંગ કો ત્યાગ, સન કરની જંત કે પર પ્રિય સંગ કો ત્યાગ. માંસન ખાવત માધ્ય કો પીવત નહીં બડ ભાગ, માંસન ખાવત માધ્ય કો પીવત નહીં બડ ભાગ. મેં હમણાં તમને વાત કરી 7-11 ઉપાસના આજ્ઞા, આ બંને શબ્દ સરળ છે પણ એના મર્મને પકડવાને અતિ ગહન છે. ગઈકાલની રાત્રિની કથા પૂજ્યપાદ ગુરુજીએ કેટલી સરસ મજાની વાત કરી, ધર્મનું સ્વરૂપ જડ નથી. આપણો વૈદિક ધર્મ એટલો પવિત્ર, એટલો મહાન, એટલો ઉદાર હતો, એ ધર્મ પ્રમાણે લોકો જીવતા હતા ત્યાં સુધી આખી દુનિયામાં સમૃદ્ધમાં સમૃદ્ધ મારો ભારત દેશ હતો. સોનાની ચીડિયા કહેવાતો. કોલંબસ શું શોધવા નીકળેલો? થોડું જોરથી બોલો. અને તમે બધા શું શોધવા નીકળેલા વિમાનમાં બેસીને? વાસ્કો દ ગામા, કોલંબસ. ભારતની ખ્યાતિ સાંભળી કઈ દિશામાં ભારત છે, ક્યાં ભારત છે, કેવું ભારત છે જોવા માટે નીકળેલા વાલા ભક્તો, એ ભારત દેશનો ભૂતકાળ એટલો ભવ્ય, એટલો સમૃદ્ધ હતો એનું કારણ ધર્મમય જીવન હતું. વચનામૃતમાં મહારાજની વાત હમણાં શ્રવણ કરી, જેટલી ભગવાનની આજ્ઞા પાળે છે એટલું જીવને સુખ છે. જીવનમાં જેટલું દુઃખ છે તો સમજી લો એટલી ભગવાનની આજ્ઞાનો ઉલ્લંઘન છે. આજથી ખબરદાર બનીએ,
ભગવાનની આજ્ઞા પાળવી જ છે. સાંભળો, હિંસા ન કરની જંતુકી સૌથી પહેલી, આ 11 બાબત યાદ રાખશો ને એમાં બધું આવી ગયું. પહેલી બાબત, હિંસા કોઈ પણ જંતુની પ્રાણીની ન કરવી. શિક્ષાપત્રની શરૂઆતમાં પણ મહારાજે એ જ વાત લખી. હવે હિંસા શબ્દ એટલે આપણે શું સમજીએ? હિંસા એટલે શું? કાપવું. પણ આપણે ત્યાં બીજું બધું થાય એમાં કહેવાય છે ને, સ્વામિનારાયણના સત્સંગે કેવા રડા કેવા ડાયા, પાણી ગાળીને પીવે, દૂધ ગાળીને પીવે, ઘી તેલ પણ ગાળી ચાળીને વાપરે, પણ કોઈનું લોહી પીવાનું હોય તો ઓહો, લો બધાને ખબર છે. જગતમાં આવી કહેવત આવા સારા સમાજ માટે શોભારૂપ નથી. છે શોભારૂપ? કોઈ એકાદ વ્યક્તિને લીધે આખો સમાજ જ્યારે બદનામ થતો હોય ત્યારે આપણે સાવધાન થવાનો સમય આવ્યો છે, ખબર છે ને કે નહીં? વાલા ભક્તો, હિંસા ન કરની જંતુકી, આ વાત નાની દેખાય છે આપણને, પણ આમાં ઊંડા ઉતરીએ ને બહુ મોટો મર્મ છુપાયેલો છે. માનભા દરબાર બીમાર હતા. એમણે સમાચાર સાંભળ્યા કે રઘુવીરજી મહારાજ રાજકોટ આવ્યા છે. શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી મહારાજને દર્શન માટે પ્રાર્થના કરતા હતા. શ્રીજી મહારાજ તો ધામમાં સીધા આવ્યા હતા. રઘુવીરજી બાપા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તાત્કાલિક માણસને મોકલ્યો. દરબારની ઈચ્છા છે, આપ પધારો, દર્શન આપો. આવા મોટા હરિભક્તની વિનંતી. રઘુવીરજી મહારાજ 200 સાધુઓ સાથે બહુ મોટા સંઘને લઈને પધાર્યા. માનભા દરબાર દેખાણાને પૂછ્યું કે દરબાર કેમ દેખાતા નથી? બાપુનો પગ ભાંગ્યો છે, ઉંમર છે, એટલે બાપુ ગામની બહાર નહીં આવી શકે, માટે મહારાજશ્રી કૃપા કરી ઘર સુધી પધારો. ગામની બહાર ફૂલવાડીમાં ઉતારો હતો મહારાજશ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી માનભા દરબારને દર્શન દેવા માટે ગામમાં પધાર્યા. એમના ઘરે આવ્યા. મહારાજશ્રીએ ઘણી બળની વાતો કરી. દરબારના અંતરમાં શાંતિ થઈ. મહારાજશ્રી પછી ઉતારે પધાર્યા. ગોપાળાનંદ સ્વામીમાં અપાર હેત હતું એટલે સ્વામી પાસે બેસી સમાગમ કરતા હતા. એમાં દરબાર રડી પડ્યા, અરે સ્વામી, મહારાજની આટલી ભક્તિ, પ્રાર્થના, ઉપાસના, સેવા બધું કર્યું, છતાં અંતકાળે આવું મોટું દુઃખ. ગોપાળાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યું, કહ્યું, દરબાર એક વાત કરું, સત્સંગ થતા પહેલાં તમે શિકાર કરવા ગયા હતા, સસલાઓના પગમાં ગોળીઓ મારી હતી, એ સસલાઓ તડપી તડપીને જે પીડા પામતા હતા, ભગવાનને એમ થયું મારો ભક્ત છે એને બીજો જન્મ આપી દુઃખ આપવું, એના કરતા આને આ જન્મમાં બધું પૂરું કરી દઉં. માનભા દરબાર ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, સ્વામી હવે વાત સમજાઈ ગઈ, હવે મહારાજને એટલી જ પ્રાર્થના છે, જેટલી પીડા આપી હોય આપી દે, આ પીડા નહીં મારા પ્રભુનો પ્રસાદ છે, વિચાર તો કરો. ગઢપુરના બળદની વાત આપણે સાંભળી હતી. એકાદશીનો ઉપવાસ કરે બળદ, સંતો કથા કરે તો આંખમાંથી આંસુ પડે એવો ડાયો બળદ. એમાં હળની રાપડી વાગી, પગ કપાયો, લંગડો થઈ ગયો, ખેતીના કામમાંથી છોડી એને દરબારગઢમાં લાવીને રાખવામાં આવ્યો. બધા હરિભક્તો મહારાજને વારંવાર પૂછે, મહારાજ આ બળદ એકાદશીના દિવસે ખાય નહીં, ઉપવાસ કરે, સંતો કથા કરે, આંખમાંથી પાણી પડે, આવો બળદ તો જોયો નથી, લાગે છે કોઈ ભગત છે. મહારાજ કે ભગત નહીં, મોટો ભગત છે. તો મહારાજ આવા મોટા ભગતને આવું મોટું દુઃખ? એક તો બળદનો જન્મ, કયો જન્મ? થોડું બોલો, ઇમેજિન તો કરો. આ ખુરચીમાં બેઠા બેઠા ખબર ન પડે, તો ખેતરમાં ગયા હોય ને તો ખબર પડે. એક તો બળદનો દેહ, એમાં પગ કપાયો, કેવી પીડા, કેવી વેદના. એમાં મહારાજે કહ્યું, એક દિવસ સમજાવશું. મહારાજની સભા ભરાઈને બેઠી છે, દૂર પેલો બળદ પણ બેઠો છે, એમાં એક ભૂદેવ આવ્યા, પગે લંગડા છે. ભૂદેવે દર્શન કર્યા, પ્રાર્થના કરી. મહારાજ હરિભક્તોને કહે, તમે ઘણા સમયથી પૂછતા હતા કે આ બળદ કોઈ હરિભક્ત છે, શું છે મહારાજ? મહારાજ કહે, સાંભળો, આ ભૂદેવને પૂછો, ભૂદેવ તમારો પગ કેમ તૂટી ગયો, કેમ લંગડા છો પગે, પહેલેથી જન્મથી ખોટ છે કે પછી? અને ભૂદેવે વાત કરી, મહારાજ મારું ઘર, મારું ખેતર અને એક ભગતનું ખેતર, અમે બે બાજુ બાજુમાં, બે હરિભગત, બ્રાહ્મણ ભૂદેવ અને ભગત, ખેતર બાજુ બાજુમાં. ભગત ચાંદલો મોટો કરે, કંઠી જાડી પહેરે, પણ આમ ગળામાં છે ને કંઠી ખરી, પણ પેટમાં પાછું
બ્રાહ્મણ જોડે ભૂદેવ જોડે વાતો મીઠી મીઠી કરે, ભોળા ભૂદેવની જમીન ધીરે ધીરે પચાવવાનું ચાલુ કર્યું. જમીનની બાઉન્ડ્રી હોય ને, અંદર લઈ જાય, બે ફૂટ અંદર કરી દે, ભૂદેવને ખબર ન પડે. એક દિવસ ભોળા ભૂદેવને ખબર પડી ગઈ કે આ કંઈક ગડબડ થઈ રહી છે, એટલે એણે વિનંતી કરી પેલા ભગતને. ભગત કે નહીં નહીં, હું આવું પાપ કરું? મારા ઉપર આવી શંકા કરો છો? એક તો ખોટું કર્યું, પાછું ખોટું બોલ્યા. ભૂદેવે નિશાની બતાવી, જો આ મારો પથ્થર પેલું ઝાડનું ડાળું છે ને ત્યાં હતો, એ ઠૂઠું તો ત્યાં છે, પથ્થર આટલો બધો અંદર આવી ગયો, લાગે છે તમે કંઈક આ પથ્થરને આગો પાછો કરો છો. અને ત્યારે ગુસ્સામાં આવી એ ભગતે, એ હરિભગતે પેલા બ્રાહ્મણ, નિર્દોષ બ્રાહ્મણના પગમાં એક લોખંડની વસ્તુ મારી, ભૂદેવનો પગ ભાંગી ગયો. ભૂદેવ તો ભોળા હતા, ભગવાનની ઈચ્છાથી સુખ મળ્યું, દુઃખ મળ્યું ને ભોગવાનું હતું. પણ એ જ ભગત દેહ છોડે, બીજા જન્મમાં શું બને? બ્રાહ્મણને દુઃખ આપ્યું હતું, બ્રાહ્મણનો અપરાધ કર્યો હતો, ભગવાનનો ભક્ત હતો, એકાંતિક ભક્ત હતા, તેમ છતાં બળદનો જન્મ આવ્યો. વગર વાક્ય બ્રાહ્મણના પગ ઉપર શસ્ત્ર મારી અને બ્રાહ્મણનો પગ કાપ્યો હતો, પરિણામ શું આવ્યું બળદના દેહમાં? બોલો, ખુદા કે યહાં દેર હે લેકિન, જે પોતાના પિતાને ન છોડે, દશરથને દુખાવ્યું, પોતાની પત્ની સીતા માતાને દુખાવ્યું, પોતાના દીકરાઓ યાદવોને દુખાવ્યું, તો આપણને છોડી દેશે? બોલો તો ખરા. કોઈની હિંસા ન કરવી એનો સીધો અર્થ થાય, મન કર્મ વચને ત્રણ પ્રકારની હિંસા છે. પૂજ્યપાદ ગુરુજીએ પંચવર્તમાનની કથા કરી છે, એકવાર તમે સાંભળો ને, તમારે અમારે બધાએ સાવધાન થવાની જરૂર છે. પશુને કાપે છે એ તો પાપી છે, પણ એમાં એન કેન પ્રકારે કોઈ પણ રીતે સહભાગી બને છે, બધા હિંસા કરનારા જેટલું જ પાપ ભોગવે છે, આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભક્તોનો દ્રોહ છે ને એ પણ હિંસા જ છે એક પ્રકારની, સંતનો દ્રોહ છે એ પણ એક પ્રકારની હિંસા જ છે. માટે મન કર્મ વચને કોઈ સંત કે ભક્તમાં દ્વેષ ભાવ પણ ન રાખવો ને, એનું નામ અહિંસા ધર્મ છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા જેવો મહાન કોઈ ધર્મ નથી. પ્રેમાનંદ સ્વામીની પહેલી પ્રાર્થના, હે પ્રભુ અમારા જીવનમાં અહિંસારૂપી ધર્મ દ્રઢ થાય. બીજી પ્રાર્થના, પરત્રીય સંગ કો ત્યાગ. પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ ગુમાન. તુલસીદાસ થાય, તુલસીદાસજી એમ કહે, હું ગુલામ બની જાઓ, તમારો ચાકર બની જાઓ, તમારો વેચાણ બની જાઓ, બે જ બાબત આવે ને, પરધન પથ્થર જાનીએ. બીજાની માલિકીની વસ્તુમાં ક્યારેય મન લલચાવું નહીં. મા ગ્રીધ કશ્ય સ્વિત ધનમ. આજના માણસનું દુઃખ, આજના માણસનું દુઃખ ફક્ત ને ફક્ત બીજાના સુખને લીધે છે. બાજુવાળો BMW લાવે એટલે આના પેટમાં બળતરા ચાલુ થાય, શું લાગે છે? પછી આખી ઇન્કવાયરી કરે, ક્યાંથી લાવ્યો હશે, કેમ લાવ્યો હશે, હવે એક્સિડન્ટ વહેલું થાય એના માટે પ્રાર્થના કરે પાછી. અને આના ઘરમાં જો એક્સિડન્ટ થાય તો આના ઘરમાં પાર્ટી થાય. ગઈકાલની રાતની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ આ બધી બાબત ઉપર ઝીણી ઝીણી છણાવટ કરી હતી. વાલા ભક્તો, મારી વિનંતી છે, આ લોયાધામની કથા કેટલા બધા ભક્તો સાંભળે છે, આપણા પરિવારના ભક્તો આટલા ઓછા સાંભળે, દુઃખ થાય. ખાલી મંદિરમાં બેસી જશું નહીં ચાલે, અક્ષરધામમાં બેસવાની તૈયારી કરવી હોય તો આ કથા સાંભળવી પડશે. માટે ભલે કદાચ ક્યારેક ચૂકાઈ જાય, આગ્રહ રાખીએ, થોડી તો થોડી સાંભળી લઈએ. ઘરમાં સાંજે ટીવીનું વોલ્યુમ મોટું કરીને ચાલુ કરી દઈએ એટલે બીજા ન સાંભળ્યું તો એ કાને. પરત્રીય સંગ કો ત્યાગ, પરસ્ત્રીના સંગનો ત્યાગ એટલે શું? આ જગતમાં ગ્રહસ્થ ધર્મ માટે પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રી ત્યાગી માટે અષ્ટધા બ્રહ્મચર્ય છે. પરસ્ત્રીના સંગનો ત્યાગ જ્યારે જીવ કરે છે ને, ત્યારે એના આત્માની અંદર પડેલી આસક્તિ કામ ઓગળે છે. આસક્તિને ઓગળ્યા વિના, અહંકારને ઓગળ્યા વિના ક્યારેય જીવ પરમાત્મા સુધી પહોંચતો નથી.
ભગવાન સુધી પહોંચવામાં આ બધી ગ્રંથિ છે, આડી આવનારી ખાઈ છે. સુરા ખાચરની વાત આપણે જાણીએ છીએ. યુવાન અવસ્થા હતી, રાત્રિનો સમય હતો, એકાંતમાં રાત્રે એ ભોયરા ગામની અંદર વાસુર ખાચર સ્ત્રીઓને મોકલે અને સુરા બાપુ સાવધાન થઈ જાય, સતર્ક બની જાય. ત્યાંથી ને ત્યાંથી રાત્રે ને રાત્રે નીકળી ગઢપુર જાય. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે, એટલા બધા રાજી થાય. સંતોને કહે, ફૂલ લાવો, હાર લાવો, નાળિયેર લાવો, સાકર લાવો, પતાસા લાવો. પણ મહારાજ શું છે, શેના માટે આ બધું? આજે કોઈ પૂનમ છે નહીં, આજે કોઈ પર્વ છે નહીં. મહારાજે કહ્યું, અમારો એક ભગત આવે છે, એને સન્માનવો છે. પણ કયો ભગત? અરે, એવું મોટું કામ કરીને ભગત આવે છે, એટલો મોટો જંગ જીતીને આવે છે. કયો જંગ? ઇન્દ્રિયો ગઢ જીતીને આવે છે. કોઈને સમજાણું નહીં, આ 7-11ની જેમ કોઈના મગજમાં ન ઉતર્યું. સુરા ખાચર આવ્યા, ખૂબ મહારાજે વધાવ્યા, પ્રેમથી ભેટ્યા. બેસારીને મહારાજે બધી વાત સભામાં કરી અને ભરી સભામાં ઊભા થઈ સુરા ખાચરને ભેટ્યા. પોતાની પાસે સોનાની મૂઠવાળી તલવાર હતી, સુરા ખાચરને રાજી થઈને આપી. અને આજે પણ એ સોનાના મૂઠવાળી તલવાર સુરા ખાચરના ઘરે લોયાધામમાં છે, આજે મોજૂદ છે. વિચારો તમે, ત્રીજી પ્રાર્થના છે આ પરત્રિય સંગકો ત્યાગ. આના ઉપર આ કળિયુગમાં વધારે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આજે ઇન્ટરનેટ શું, જાહેરાતો શું, રોડ ઉપરના બેનરો શું, ચારે બાજુની આ દુનિયા શું, આખી દુનિયામાં સ્ત્રીને એટલો બધો લોકોને ખેંચવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. માર્કેટિંગ માટેનું સ્ત્રી એક માધ્યમ બની ગયું છે. મારે ન કહેવું જોઈએ, પણ દ્રષ્ટાંત કથામાં છે એટલે કહી દઉં. રાજકોટમાં બનેલી સત્ય ઘટના, એક મોટું હોર્ડિંગ્સ, હોર્ડિંગ્સમાં સ્ત્રીઓના એટલા વિકૃત ફોટા હતા, ત્યાં 7 એક્સિડેન્ટ થયા. એવા ભયંકર એક્સિડેન્ટ, લોકોએ ચિત્રની સ્ત્રીને જોવામાં એટલા મશગુલ બની જાય, આગળ કોણ આવે છે ખબર ન પડી. લોકોએ ક્લેમ કરી અને હોર્ડિંગ્સ ઉતરાવી નાખ્યું. ફોટાની સ્ત્રી પણ આટલી કાતિલ હોય તો જીવતી સામે આવે તો શું થાય બોલો? માફ કરજો, સ્ત્રીની નિંદા નથી, સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી, બંને સાવધાન થવાની જરૂર છે. ભગવાનની આજ્ઞા પાળનારા ભક્તો માટે જગતની રીત જુદી છે, સત્સંગની રીત જુદી છે. જગત તો નરકના કીડા કરતા ભૂંડી દુનિયામાં જીવી રહ્યું છે, આપણે અક્ષરધામના મુક્ત બનવું હશે તો આપણી નજર, અરે આપણા સંકલ્પથી પણ કોઈ સ્ત્રીનું ચિંતન ન થાય, આ સાચા સહજાનંદી ભક્તનું જીવન છે. આ પ્રાર્થનાનો મર્મ ત્યાં છુપાયેલો છે. આ પ્રાર્થનાની પૂર્વકથા આપણે શ્રવણ કરી હતી. પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી 11 બાબત માગે છે. 11 બાબત. હિંસન કરની જંતુ કી પરત્રિય સંગ કો ત્યાગ, માસન ખાવત માદ્ય કો પીવત નહીં બડ ભાગ. હિંસન કરની જંતુ કી પરત્રિય સંગ કો ત્યાગ, માસન ખાવત માદ્ય કો પીવત નહીં બડ ભાગ. એ વિધવા કો પર સત નહીં કરતન આતમ ઘાત, વિધવા કો સ્પર્શ નહીં કરતન આતમ ઘાત. ચોરી કરની કામ કે કલંક કોઈ ભૂલગાર, ચોરી કરની કામ કે કલંક કોઈ ભૂલગાર. પ્રેમાનંદ સ્વામીની ત્રીજી પ્રાર્થના છે, હે પ્રભુ, આપની શિક્ષાપત્રીમાં કરેલી મુખ્ય આજ્ઞામાંની એક આજ્ઞા છે, માંસન ખાવત મદ્યકો પીવત નહીં બળ ભાગ. સુજાણ સત્સંગી માત્ર માટે આ કામની આજ્ઞા છે. શું પ્રેમાનંદ સ્વામી મદ્યને માંસ માટે પ્રભુને પ્રાર્થના કરે? નારાયણ મામા અનાદિ મુક્તરાજ, એમણે બહુ સરસ વાત કરી. પૂજ્યપાદ ગુરુજીએ પંચવર્તમાનની કથા એમાં પણ વાત કરી છે. માંસ ન ખાવું એટલે શું? જગતના લોકો જે રીતે કરે છે તો અતિ અતિ ભ્રષ્ટ જ વસ્તુ છે. પણ ભગવાનનો ભક્ત પવિત્ર અન્ન હોય, પણ એ અન્નને વિશે પણ કોઈ અપવિત્ર માણસની દ્રષ્ટિ પડી હોય, અપવિત્ર વસ્તુનો સંબંધ થયો હોય. ઘણા લોકો શું કહે, અમે બહારનું ખાઈએ છીએ. શું કહે? અમે બહારનું ખાઈએ છીએ. પણ સ્વામી, અમે વેજીટેરિયન જ ખાઈએ છીએ. હવે તમે ભલે વેજ ખાઓ છો, તમે બટેકાની ચિપ્સ જમો છો,
પણ જે બટેકાની ચિપ્સ જે તેલમાં તળાઈ છે શું એ તેલમાં બીજી વસ્તુ નથી તળાણી? બોલો. વેજ અને નોનવેજ એક સાથે બને છે. બિઝનેસ કરનારા લોકો પૈસા ઝાઝા તગડા કમાવા માટે ઓછામાં ઓછા ખર્ચે સારો માલ તૈયાર થાય આવી આઈડિયાથી કામ કરે છે. તમને ખબર છે કેટલા સારા હરિભક્તોએ આંખે જોયેલી વાત કરી છે. જગતમાં જે વેજ કહેવાય છે ને, વેજીટેરિયન ફૂડ કહેવાય છે ને, એ દુનિયાની એક પણ વસ્તુ ખાવાલાયક નથી હોતી. અરે પહેલાં તો એવું હતું બહારનું આઈસ્ક્રીમ ખાઈ શકાય, હવે તો આઈસ્ક્રીમ પણ એક્સવાળો આવી ગયો, બ્રેડ પણ એક્સવાળી આવી ગઈ, ચોકલેટની અંદર આ બધું કલર બલર આવે તમે જાણો છો બધા. નાના બાળકોને પૂછો. વાલા ભક્તો, ભગવાનના ભક્ત થવું હશે ને તો આ નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવું પડશે. રેઢિયાર ઢોર જેવું જીવન હશે નહીં ચાલે. માંસ ન ખાવત મદ્યકુ, ત્રીજી પ્રાર્થના. હે પ્રભુ, ભગવાનનો જે ભક્ત છે એણે ક્યારેય પણ માંસનું ભક્ષણ ન કરવું. એટલે કે ભગવાનને ધરાવ્યા વિનાનું અન્ન છે, અપવિત્ર રીતે રંધાયેલું અન્ન છે, અપવિત્ર માણસ દ્વારા રંધાયેલું અન્ન છે. આ બધું કેવું છે? થોડું જોરથી બોલો, થોડું જોરથી બોલો. શાંતિલાલ બાપા થોરિયા બહુ મોટા મુક્ત થયા, જસ્ટિસ હતા. વલ્ભીપુરમાં એમની જોબ હતી. સાંભળજો ઘટના. કે બાપા સાંજે કથા વાર્તા કરતા, કેટલા ભક્તોને સત્સંગના રંગે રંગી નાખેલા. સહજાનંદી નૂર એના જીવનમાં હતું. ક્યારેય પણ કોઈની એક પાઈ જેટલી વસ્તુ સ્વીકારતા નહીં. એક દિવસ એકાદશી હતી, હરિભક્તો કેળા લાવ્યા, ખૂબ વિનંતી કરી, બાપા આટલી અમારી સેવા સ્વીકારો. બાપાએ કહ્યું કે ભાઈ સાચું કહું, હા, તમારા કેળા મને નહીં ખપે. કયો શબ્દ વાપર્યો? હવે ખપે શબ્દ કોના માટે વપરાય? હરિભક્તોને આઘાત લાગ્યો. અરે બાપા, એકાદશી જેવો પવિત્ર પર્વ છે અને કેળા જેવી પવિત્ર વસ્તુ છે, આમાં શું અપરાધ થયો? કેળા ક્યાંથી લાવ્યા? બાપા ચોરી કરી નથી લાવ્યા, દુકાનમાંથી લીધા છે. સારું, કેટલામાં લીધા? આટલા પૈસામાં. પૈસા ક્યાંથી લાવો છો? બાપા અમારી ફેક્ટરી છે. કેની ફેક્ટરી છે? બરફની ફેક્ટરી. બરફ ક્યાં જાય છે? કંડલા બંદર. કંડલા બંદરમાં શું કામ લાગે છે? કંડલા બંદરમાં મારેલા માછલાઓને વિદેશ એક્સપોર્ટ કરવા માટે વધારેમાં વધારે બધો બરફ વપરાય છે. એમાં આપું છું. થયું ને? માંસ માટે વપરાતો બરફ અને એમાંથી ઉપજેલા પૈસા અને એમાંથી લીધેલા કેળા અને એ એકાદશી હું ખાઉં તો મહારાજ રાજી થાય? તાળીઓથી વધાવો આવું ધ્યાન રાખનારા હરિભક્તો. આખું વલ્ભીપુર જાણે આ હરિભક્તની આંખમાં આંસુ આવી ગયા. બાપા આજનો દિવસ છેલ્લો દિવસ, બીજે દિવસે ફેક્ટરીને તાળા મારી દીધા, ફૂલવાડીનો બિઝનેસ કર્યો. ભગવાનની અઢળક કૃપા થઈ પેલા કરતા વધારે પૈસા આવતા થયા. પણ વાલા ભક્તો, તાળીઓથી વધાવો. આપણે માંસાહાર ન કરવો એટલે શું? દારૂ ન પીવો એટલે શું? સારા સારા હરિભક્તો અલગ અલગ વ્યાખ્યા કરે, આ તો ચાલે, આ તો કરાય, આમ તો જીવાય, આમ ન કરતો ન કરતો આ દુનિયામાં મરી જઈએ. શાસ્ત્રમાં લખ્યું હોય એ આમ કરવાનું હોય. લો, શાસ્ત્રમાં વચન તોડી ફોડી એવા બધા સરસ મજાના આપણા ગળામાં શીરાની જેમ ઉતરી જાય ને આવા બનાવી દે. પીવત નહીં બળ ભાગ મદ્યકુ, ભગવાનનો ભક્ત હોય મદ્યને એટલે ગાળ્યા વિનાનું પાણી એ મદ્ય બરોબર છે. ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ એ મદ્ય બરોબર છે. અપવિત્ર વસ્તુનો સંબંધ થાય એ પણ મદ્ય બરોબર છે. પૂજ્યપાદ ગુરુજીએ કેટલા પ્રકારનું અન્ન અને જળ મદ્યને માન સમાન બને શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વારંવાર વાત આવી હતી. સાંભળી હતી ને તમે? પાંચમી પ્રાર્થના છે, વિધવાકુ સ્પર્શત નહીં. ભગવાનનો ભક્ત સમીપ સંબંધીની સ્ત્રી હોય અને સંજોગ વસાત વિધવા થવાનું થાય તો એનો પણ સ્પર્શ ન કરે, કારણ કે એમાં બંનેના ધર્મ ઉપર જોખમ છે. છઠ્ઠા નંબરની પ્રાર્થના, કરતન આત્મઘાત. ભગવાનનો ભક્ત ક્યારે આત્મહત્યા સુધી ન પહોંચે. હમણાં જ થોડા દિવસ પહેલાં સવારની કથા હરિલામૃતની કથામાં જીવા ખાચર આત્મહત્યા કરવા તૈયાર થયા, ખબર છે ને તમને? અને શ્રીજી મહારાજે કેવી વાત કરી, આત્મહત્યા એ પાપ છે, મહાપાપ છે. કારણ કે એકવાર માણસ મરી જાય એનાથી દુઃખનો અંત નથી આવતો, ઉલટાનું દુઃખ વધે છે. મરવું એ દુઃખનો ઈલાજ નથી, ભગવાન કહે એમ કરવું આ દુઃખનો સાચો ઈલાજ છે.
મરવાથી દુઃખ મટી જતું હોત તો શું જોઈએ? આજે બહુ લોકો આત્મહત્યાઓ કરે છે, નથી કરતા. જીવા ખાચર આત્મહત્યા કરવા ગયા, તૈયાર થયા. એમના દીકરી અમૂલાબા આવ્યા, મહારાજ ગયા, જીવા ખાચરને બોલાવ્યા, ઘણા સમજાવ્યા, અને મહારાજે ઠપકો પણ મીઠો આપ્યો કે આ શરીરનો આવી રીતે જે નાશ કરે છે એનાથી દુઃખનો અંત નથી આવતો. પછી મહારાજે 1000 રૂપિયા આપ્યા, સહાય પણ કરી, એકલી વાતો ન કરી. ભગવાન સ્વામિનારાયણની ઉદારતા, ભગવાન સ્વામિનારાયણની વાસ્તવિકતા તાળીઓથી વધાવીએ, આવા સર્વોપરી મહારાજ, આવા સર્વોપરી સંતો આપણને મળ્યા. યોગેશ ભગત રમણ કાકાને બેઠા છે સભામાં, નથી આવ્યા. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી, જે ભક્તોએ તલ્લીન થઈને સાંભળી, એવા ઘણા બધા ભક્તોને હું જાણું છું. આ સભામાં બેઠા છે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ અમીન, એક એક શબ્દ ગુરુજીનો યાદ રાખ્યો, તાળીઓથી વધાવો, એક એક શબ્દ એને ચાતકની જેમ પાન કર્યું છે. આપણા યોગેશ ભગત આખી કથા સાંભળી, એટલી બધી એમને હૃદય સ્પર્શીય કથા લાગી, આખી કથા પાછી રિપીટ કરે છે, એક એક કથાનો એક એક શબ્દ અનુસંધાન ધ્યાનથી સાંભળે છે. વાલા ભક્તો, આવા ભગત હોય ને એનું હૃદય ચોખ્ખું થાય, એના હૃદયમાં ભગવાનને બેસવાની ઈચ્છા થાય. પછી મંદિરમાં આવે ત્યાંય તાળી પાડે, જગતમાં જાય ત્યાંય નહીં ચાલે. હા, આ દેડકા જેવો સત્સંગ લાંબો નહીં ચાલે. પ્રેમાનંદ સ્વામીની આ બધી વાત યાદ રાખવા જેવી છે. હમણાં એવું સર્વે થઈ રહ્યું છે કે આવનારા થોડા વર્ષો પછી, મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી એટલે બોલતો નથી, આવનારા થોડા વર્ષો પછી આ પૃથ્વી ઉપર નેચરલ ડેથથી મરનારાની સંખ્યા બહુ ઓછી થશે. મોટા ભાગના માણસો કેવી રીતે મરશે બોલો? આત્મહત્યાથી. મોટા ભાગના માણસો, આખી દુનિયાને સૌથી વધારે આની ચિંતા છે અત્યારે. મરશે તો ખરા, પણ પાછા કેટલાને મારતા જશે. થોડા સમય પહેલા અમેરિકામાં ટેક્સાસની અંદર વેકો નામનું સિટી છે, તમે સાંભળ્યું હશે કદાચ ઘટના. એક માણસે મૃત્યુનો એટલો બધો મહિમા કહ્યો, એક સાથે કેટલા બધા માણસોએ મરી ગયા, સરકારની સરકાર તો આંખો ફાટી ગઈ, આટલા બધા માણસોએ સમૂહમાં આત્મહત્યા કરી. બોલો, હમણાં દિલ્હીમાં સારામાં સારો પરિવાર, હમણાંની ઘટના, સારામાં સારો પરિવાર, આખી સોસાયટી જેને ઉત્તમમાં ઉત્તમ પરિવાર માને, એ પરિવારના 11 લોકોએ સામૂહિક રીતે ગુરુવારના પવિત્ર દિવસે અમુક સમયે આત્મહત્યા કરી. એમના જે કોઈ હશે મંત્ર તંત્ર કરનારા, એને શીખવાડ્યું, ભાઈ આજના દિવસે આ સમયમાં આ મુહૂર્તમાં વૈકુંઠના દરવાજા ખુલ્લા છે, બધા વૈકુંઠ ગયા. લો, ઘરમાં વૃદ્ધ ડોસીમાં હતા, એને નહોતું મરવું, વૃદ્ધ ડોસીને ગળું દબાઈને મારી નાખ્યા કે અમારે તમને વૈકુંઠમાં લઈ જ જવા છે. વાલા ભક્તો સાવધાન, કળિયુગમાં ધર્મના નામે એટલું ધતિંગ ચાલવાનું છે. એટલી આ બધી વાત કરું છું તમને. ભગવાનના ભક્ત છીએ, મરવાનો ક્યારેય સંકલ્પ મોજ ના કરી લઈએ, તાળીઓથી વધાવીએ, ભગવાને આવું જીવન આપ્યું છે સરસ. ભારતમાં કહેવાય છે ને, મુસ્કુરાઈએ આપ લખનૌ મેં હે, લખનૌનું બહુ પ્રસિદ્ધ સૂત્ર છે. એમ ભગવાનને થેન્ક યુ કહીએ, આપણે માણસના દેહમાં છીએ, એમાં અમેરિકામાં બેઠા છીએ, અને એમાં લોયાધામમાં પીવડા મહારાજની સામે બેઠા છે. તાળીઓથી વધાવીએ, થેન્ક યુ, મહારાજનો કેટલો મોટો આભાર. ક્યારેય પણ સાંભળો, ક્યારેય પણ મરવાનો સંકલ્પ કરવો નહીં. પરિવારના દીકરા દીકરીઓ સાથે હળીમળી હેતથી રહેવું, એટલે એ લોકો ઘણીવાર તમે બહુ ભાર આપો, પ્રેશર આપો, એ મરે પછી. ઇન્ડિયામાં હમણાંની ઘટના, અત્યારે SSC બોર્ડનું 12મું રિઝલ્ટ આવે, ખબર છે ને તમને? અઠવાડિયા પહેલાં ભારતના એક હરિભક્તે મને વાત કરી, સ્વામી ભારતના તેજસ્વી છોકરાઓ 27 છોકરાએ આત્મહત્યા કરી ઇન્ડિયામાં. આ તો ગવર્મેન્ટનો રેકોર્ડ છે, હજી કેટલા અનનોન હશે ખબર નહીં. કેવા છોકરાઓ? 12 સાયન્સની અંદર 95% આશા હોય અને 92% આવે એટલે શું કરે? હવે 92% ઇન્ડિયામાં સાયન્સની અંદર આવે, એ કેવો છોકરો કહેવાય? આમાં મિસ્ટેક માતા પિતાની છે. મા બાપે દીકરાઓને એ ઘડતર આપવું પડે કે બેટા, એકલી અપેક્ષા નહીં, હવે આપણે ભગવાનને આધારે પણ જીવવું જોઈએ. મા બાપનું પ્રેશર એટલું બધું હોય, છોકરો વિચારે ક્યાં જવું, હવે તો 27 છોકરાઓએ આત્મહત્યા કરી. કરતન આત્મઘાત, 7મી પ્રાર્થના છે. ચોરી ન કરની કાહુકી, ક્યારેય પણ ચોરી કરવી નહીં.
કોઈકના હકની વસ્તુ લઈ લેવી એને શું કહેવાય? ચોરી. અનિતનું લેવું એને શું કહેવાય? ચોરી. સારંગપુરમાં માંજરિયા મેરામ ભક્ત હતા. હમણાં દુકાળની કથા આપણે શ્રવણ કરતા હતા, કારમો દુકાળ પડેલો, એવો દુકાળ, માણસ માણસને ખાય, અન્ન માટે બધા પાપ કરવા તૈયાર થાય. આ માંજરિયા મેરામ ભક્તના ઘરમાં અનાજ ખૂટ્યું, એવા દુઃખી થયા. એક દિવસ રાત્રે બાજુના ઘર ઉપર ચડ્યા, છાપરું ખોલ્યું, અંદર પડ્યા અને કોઠારમાંથી દાણા ભરીને લઈ આવ્યા. પેટ તો બધું પાપ, બુભુક્ષિત કિમ ન કરોતી પાપમ, અતિ દુઃખ માણસ પાસે બધા પાપ કરાવે. ભૂખના દુઃખથી દુઃખી થયેલા માંજરિયા મેરામ ભક્તે બાજુના ઘરમાંથી દાણા ચોર્યા અને ઘરમાં આવીને આનંદમાં ખાવા જાય ત્યાં તો મહારાજ પ્રગટ થયા. મહારાજને જોતાની સાથે, અરે મહારાજ આપ? હા મેરામ, આ શું કરો છો? મહારાજ ભૂખ લાગી હતી ને એટલે દાણા ખાઉં છું. કેવી રીતે લાવ્યા? મહારાજ આવી રીતે. શ્રીજી મહારાજે ઠપકો આપ્યો, અરે મેરામ, અમારી ગળામાં કંઠી છે, અમારો ચાંદલો કરો છો, અમારા ભક્ત કહેવાઓ છો, અને આવી ભૂલ કરશો તો તમને નહીં લોકો અમને કહેશે. મેરામ ભક્તને પોતાની ભૂલ સમજાણી, વાલા ભક્તો તાળીઓથી વધાવવા કથા આપણી આંખ ઉઘાડે એવી કથાઓ છે. ચોરી અનેક પ્રકારની છે. એકવાર પૂજ્યપાદ ગુરુજીની કરેલી પંચવર્તમાનની કથા સાંભળજો, ચોરીના કેટલા પ્રકાર છે, કેવા કેવા પ્રકાર છે. જગતના માણસો જુદી ચોરી કરતા હોય, સારા માણસો બોલો જુદી ચોરી કરતા હોય. કલંક ન કોઉક લગાત, ભગવાનનો ભક્ત કોઈ ઉપર કલંક ન નાખે, જાણ્યા વિના કોઈ ઉપર ખોટો આક્ષેપ ન નાખે. આપણને પૂરી વાત ખબર ન હોય તો બીજા ઉપર ટોપલો ઢોળી ન દઈએ. પ્રેમાનંદ સ્વામીની એક એક પ્રાર્થનાઓ, શિક્ષાપત્રીના એક એક મહત્વના પગથિયાઓ છે. આગળ સ્વામી કહે છે, નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે બદન સે કથા સુની નહીં જાત. નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે બદન સે કથા સુની નહીં જાત. નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે બદન સે કથા સુની નહીં જાત. વિમુખ જીવ કે બદન સે કથા સુની નહીં જાત. પ્રેમાનંદ સ્વામી પ્રભુની મહત્વની મુદ્દાની આજ્ઞાઓ એક એક લેતા જાય છે, કીર્તન રૂપી પ્રાર્થના કરતા જાય છે. હે પ્રભુ, કોઈ પણ દેવ દેવી એની ભગવાનનો ભક્ત નિંદા ન કરે, બિન ખપતો નહીં ખાત, જેનું ખપતું ન હોય એનું અન્ન ભગવાનનો ભક્ત ક્યારેય ન સ્વીકારે. એટલે કે અલગ અલગ જ્ઞાતિના હોય, પોતા કરતાં જુદી જ્ઞાતિના, ઉતરતી જ્ઞાતિના હોય, તેણે જેમ કે તમે ભગવાનના ભક્ત છો, તમારા ઘરમાં ધર્મનિયમ પળાય છે, તેમ છતાં તમે ચોખ્ખું બનાવો, પવિત્ર બનાવો, તેમ છતાં સંતો નથી જમતા. પૂજ્યપાદ ગુરુજી ચોખવટ કરી હતી. શ્રીજી મહારાજે પાંચ મુખ્ય વર્તમાન આપ્યા છે. આ પૃથ્વી ઉપર પાંચ પાયા રોપ્યા, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં. અને હવે આ પાંચમા વર્તમાન પ્રમાણે હોટલનું ખવાય, બોલો તો ખરા, બહારનું ખવાય. ઘણા કેમે તો વેજીટેરિયન ખાઈએ છીએ, ઘણા તો કે ખાલી અમે આટલું જ ખાઈએ છીએ. વાલા ભક્તો સાવધાન. અગિયારમી છેલ્લી પ્રાર્થના છે, વિમુખ જીવ કે બદન સે કથા સુની નહીં જાત. ક્યારેય પણ વિમુખ જીવના મોઢેથી ભગવાનની વાત હોય તો પણ ન સાંભળવી. સાંભળો, આજે યુટ્યુબ ખોલી ખોલી ગમે તેની વાત, જેના જીવન નથી જાણતા, જેના કર્મ નથી જાણતા, એવા માણસોની વાત સાંભળનારની સંખ્યા કેટલી મોટી છે બોલો. નવરા બેઠા બેઠા શું કરે? પહેલાં લોકો ઓટલે બેસીને ગપ્પા મારતા, હવે વોટ્સઅપ પર બેસીને. કયા બાપુ, એટલો એટલા બધા બાપુનો ઢગલો થઈ ગયો છે ચેનલવાળા તો. હે, જેના જીવનને નથી જાણતા, જેના વર્તનને નથી જાણતા, એના મોઢેથી ભગવાનની વાત સાંભળવી એ પણ યોગ્ય નથી. તમે એની વાત સાંભળો છો, એની વાતમાં તમને પ્રતીતિ વિશ્વાસ આવે છે, એની વાત દ્વારા તમારું મન નિર્માણ પામે છે, તમારું મન પણ એની દિશામાં જ આગળ વધશે.
આપણે સાંભળીએ પૂજ્યપાદ ગુરુજીની કથા, આપણે સાંભળીએ આપણા વાલા લોયા ધામના સંતોની કથા, કેવી કથાઓ છે, તમે તાળીઓથી વધાવો, સંતો કેટલો દાખલો કરે છે. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીની અદ્ભુત આ પ્રાર્થના, આખી શિક્ષાપત્રી કોઈને યાદ નથી રહેતી, આખું વચનામૃત કોઈને યાદ નથી રહેતું, પણ આ 7-11 કોન્સેપ્ટ, ઉપાસનાની 7 બાબત, આજ્ઞાની 11 બાબત આપણને રોજ આખું વચનામૃત એની યાત્રા કરાવે છે, આખી શિક્ષાપત્રીની યાત્રા કરાવે છે. છેલ્લી સ્વામીની પ્રાર્થના કરી આવો. यही धर्म के नियम में परतो सब हरिदास, भजो श्री सहजानंद पद छोड़ी और सब आस. यही धर्म के नियम में परतो सब हरिदास, भजो श्री सहजानंद पद छोड़ी और सब आस. कही एकादश नियम में करो श्री हरि पद प्रेम, कही एकादश नियम में करो श्री हरि पद प्रेम. प्रेमानंद कहे धाम में जाओ निसंग जगधी, प्रेमानंद कहे धाम में जाओ निसंग जगधी. કેટલી અદ્ભુત વાત સ્વામી છેલ્લે લખે છે. આવી રીતના ધર્મ નિયમમાં જે ભગવાનના ભક્ત દાસ રહે છે, જગતની આશ છોડી દે છે, સહજાનંદ સ્વામીના નિર્ભય ચરણારવિંદ એની ભજન ભક્તિ સેવા કરે છે અને ભગવાનના ચરણમાં પ્રીતિ કરે છે, પ્રેમાનંદ કહે, પ્રેમાનંદ સ્વામી છાતી ઠોકીને કહે છે, જાઓ નિસંક જગ જીત. આ જગતને જીતીને નિસંકપણે, ધેર ઇઝ નો ડાઉટ એબાઉટ ઇટ, એ ભગવાનના ધામને પામે છે, પામે છે ને પામે જ છે. સ્વામીએ ખાતરી આપી દીધી, સ્વામીએ સાક્ષી આપી દીધી. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થના આપણે રોજ કરીએ છીએ, ઘરમાં મંદિરમાં રોજ ગાઈએ છીએ. બસ આ નાનકડી મારી વાત, ઉપાસનાને આજ્ઞાની દ્રઢતા, આટલી નાની પ્રાર્થનામાં આખું વચનામૃત શિક્ષાપત્રનો સાર સ્વામીએ મૂકી દીધો છે, એ યાદ રાખી આ પ્રાર્થના કરીએ. અંતિમ પંક્તિના ગાન સાથે આપણે અત્યારે સભાને પૂરી કરીશું. રહી એકાદશ નિયમ મે કરો શ્રી હરિ પદ પે, રહી એકાદશ નિયમ મે કરો શ્રી હરિ પદ પે. પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંગ જગ જીત, પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંગ જગ જીત. હે પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંગ જગ જીત, પ્રેમાનંદ કહે ધામ મે. મહારાજના ચરણોમાં વંદન કરી અત્યારની આ સભાને પૂરી કરીએ. 2 મિનિટ ભગવાનના નામની ધૂન કરીએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી તાળી પાડી. સ્વામી નારાયણ, 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 સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
તાળી પાડી બધા ભક્તો, તાળી પાડી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો ઘનશ્યામ.